હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ચૂરમાના લાડુ. તો ચલો બનાવીએ. એક વાસણમાં 2 કપ ઘઉંનો કકરો લોટ લઈશું. તમારી પાસે ઘઉંનો કકરો લોટ ના હોય તો તમે 1/2 કપ જેટલી સોજી લઈ શકો છો. તો હવે આપણે 1/4 કપ જેટલું તેલ લઈશું. તમે ઘી પણ લઈ શકો છો. હવે આપણે બધું મિક્સ કરી લેશું. હવે આપણે લોટ બાંધી લઈશું. મેં અહીંયા ગરમ પાણી લીધું છે. હવે આપણે એકદમ કઠણ ભાખરી જેવો લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે લોટમાંથી થોડો નાનો ભાખરી જેટલો લુઓ લઈ લેશું અને હવે આ રીતે મુઠિયા બનાવી લઈશું. હું તમને ફરીથી એકવાર બતાવી દઉં. આ રીતે આપણે બધા મુઠિયા વાળી લઈશું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે મુઠિયા તળવા મૂકી દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. આ રીતે બધા જ મુઠિયાને આપણે તળી લઈશું. હવે આપણે મુઠિયા ફેરવવાની ઉતાવળ નથી કરવાની. 2 થી 3 મિનિટ પછી જ આપણે મુઠિયા ફેરવીશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે સાઈડ ચેન્જ કરી દઈશું. આપણે સાઈડ ચેન્જ કરતા રહીશું. હવે આપણા મુઠિયા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે મુઠિયાને ઠંડા થવા દઈશું. આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એક મિક્સર જારમાં એને ટુકડા કરીને ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, મુઠિયા ગ્રાઇન્ડ થઈને એકદમ સરસ પાવડર થઈ ગયો છે. તો હવે મુઠિયાને ચાળવા માટે મેં એક ચાયની રાખી છે અને એના નીચે એક ઊંડું બાઉલ રાખ્યું છે. તો તમે જોઈ શકો છો, આપણે બધા જ મુઠિયાનો ભૂકો એકદમ સરસ રીતે ચડાઈ ગયો છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી નાખીશું. ઘી ગરમ થઈ જાય એટલે 1 કપ કાજુના અને બદામના ટુકડા નાખી દઈશું અને તેને સારી રીતે સોતે કરી દઈએ. હવે આપણા કાજુ બદામ સોતે થઈ ગયા છે. આપણે એને કાઢી લઈશું. તો કાજુ બદામનો અંદર ક્રંચ સારો આવે છે. તો હવે ફરી એ જ પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી વધ્યું છે એમાં ગોળ એડ કરી દઈશું. મેં 1 કપ જેટલો ગોળ લીધો છે. તો હવે આપણે ગોળને મેલ્ટ થવા દઈશું. તો આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. ચૂરમાના લાડુમાં મેલ્ટ થયેલો ગોળ એડ કરવાથી સરસ મિક્સ થઈ જાય છે.
તો હવે ગ્રાઇન્ડ થયેલા મિશ્રણમાં રોસ્ટ કરેલા કાજુ બદામ એડ કરીશું. તો હવે મેલ્ટ થયેલું ગોળ એડ કરીશું. અહીંયા આપણે 2 કપ લોટ સાથે 1 કપ ગોળ લીધેલો છે. ગોળનું માપ તમે તમારી રીતે લઈ શકો છો. હવે લાડુ વાળવા માટે આપણે ઘી એડ કરવાનું છે, તો મેં 1/2 કપ જેટલું ઘી લીધું છે. તો ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે મિશ્રણને મિક્સ કરી લઈશું. હવે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે મિશ્રણમાં ફટાફટ એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ગરમ ઘી એડ કરવાથી લાડુ સોફ્ટ થાય છે, મોઢામાં મૂકવાથી જ એકદમ ઓગળી જાય છે. તો હવે 1 ચમચી ઇલાયચી પાવડર નાખી દઈશું. હવે મિશ્રણને મિક્સ કરી લઈશું. હવે ચૂરમાના મિશ્રણને હાથની મદદથી મિક્સ કરી લઈશું. હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તો હવે હાથની મદદથી આપણે લાડવાનું આ રીતે મિશ્રણ લઈ રાઉન્ડ શેપ આપી દઈશું. તો મેં લાડવાનો રાઉન્ડ શેપ આપી દીધો છે, તમે જોઈ શકો છો. હવે આપણે 1 ડીશમાં 2 ચમચી જેટલો ખસખસ લઈશું. હવે તૈયાર થયેલા લાડવાને ખસખસથી આ રીતે કોટ કરી લઈએ. તો એકદમ પરફેક્ટ માપથી આપણા ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે. તો તમને મારી આજની રેસીપી ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.